રાજકોટમાં સતત બીજા દિવસે પરપ્રાંતીય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના ગોંડલ ચોકડી પાસે કૃષ્ણા પાર્ક અને મૌડી ચોકડીએ મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હવે વતન જવાની જીદ પર અડગ થયા છે. પોલીસને જાણ થતા દોડી આવી હતી અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મજૂરો માનતા નથી. પોલીસને પણ ચીમકી ઉચ્ચારી હતી કે અમને તાત્કાલિક અમારા વતન મોકલો, નહીતર ચાલવા લાગીશું. જોકે પોલીસે સમજાવટ બાદ સૌ શાંત થયા હતા અને પોતાના નામ અને કેટલા વ્યક્તિઓને ક્યાં જવું છે તેનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જોકે ગઈકાલે કલેક્ટરે પણ જાહેરાત કરી હતી કે ટ્રેન દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકો શાંતિ રાખે અને તંત્રને સાથ આપે. કલેક્ટર કચેરીએ પણ પરપ્રાંતિયોના ટોળા ઉમટ્યા છે. વતન જવા માટે ફોર્મ લેવા શ્રમિકો ઉમટ્યા છે. પરપ્રાંતિયો એક જ વાત કરી રહ્યા છે કે અમારે ઓરિસ્સા જવું છે, અમારે બિહાર જવું છે, અમારે અમારા વતન જવું છે. રાજકોટની કલેક્ટર કચેરીમાં પરપ્રાંતિયોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. એ સિવાય મૌડી ચોક અને ગોંડલ ચોકડીએ પણ પરપ્રાંતિયો રસ્તા પર આવી ગયા છે. તમામ લોકોની એક જ માંગ છે કે વતન જવું છે, વતન જવું છે. પરપ્રાંતિયો એક જ રટણ કરી રહ્યા છે કે બસ અહીં ખાવાના ફાફા છે, જમવા પણ મળતું નથી. દોડથી 2 કિલોમીટર ચાલીને કલેક્ટર કચેરી આવીએ છીએ, પણ કોઈ ફોર્મ આપતું નથી. પાસ કઈ રીતે નીકળે કોઈ કહેતું નથી. પોલીસની હાજરીમાં પરપ્રાંતિયોની લાઈનો અને ટોળા જોવા મળ્યા હતા. મોઢા પર માસ્કનો અભાવ તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બની બધું જોઈ રહી છે. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટ શહેરના 25,000 અને રૂરલના 60,000 મજૂરો છે. ઉત્તર પ્રદેશ ટ્રેન મોકલવા સરકારની મંજૂરી માંગી છે. એક ટ્રેનમાં 1200 લોકોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. બધાનું મેડિકલ ચેકઅપ કરીને મોકલવામાં આવશે. ટ્રેનની મંજૂરી મળતા 24 કલાકમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શહેરના 20,000 અને જિલ્લાના 60,000 શ્રમિકોએ અરજી કરી છે. સાંજ સુધીમાં મંજૂરી મળી શકે છે. મંજૂરી મળ્યાના 24 કલાક બાદ શ્રમિકોને ટ્રેન મારફતે રવાના કરવામાં આવશે. એક ટ્રેનમાં 1200 લોકો જઈ શકશે. સરકાર તો બોલ રહા હૈ કે અભી કુછ કરને વાલા નહીં હૈ, બાદ મેં કરેંગે એસા બોલ રહા હૈ, લેકિન હમારા ફર્જ હૈ કે હમે હમારા રાજ્ય પહોંચા દે. અભી યહાં યહાં કામ ભી ચાલુ નહીં હૈ, પૈસા ભી નહીં હૈ હમારે પાસ. જિતના પૈસા થા સબ પૂરા હો ગયા, અભી હમ ભૂખે રહ રહે હૈ. ખાને કે લિયે કુછ દેગા તો હોગા ના, નહીં તો મર જાયેંગે યહાં ભૂખે ભૂખે. ક્યા હુઆ અભી ઇધર આયે તો કુછ મિલા ફોર્મ બોમ? ફોર્મ તો બાકી હૈ, નહીં દિયા અભી તક. ફિલ્મ દેંગે એસે બોલ રહે હૈ. યહાં પર 40 દિન હુઆ લોકડાઉન હુઆ, કુછ ભી સરકાર કી તરફ સે કુછ ખાને પીને કે લિયે કુછ નહીં મિલ રહા હૈ. હમ યે કલેક્ટર ઓફિસ આયા હૈ કે હમકો હમારા દેશ પહોંચા દો, હમારા ગાંવ જાયેંગે ઓર કુછ નહીં હૈ. હમકો ખાના પીના કુછ નહીં દે રહા હૈ સરકાર વહાં પર. હમ લોગ યહાં રાજકોટ મેં કોન સી ફેક્ટરી મેં કામ કર રહે હૈ? હમ મજદૂરી કામ કર રહે હૈ, ઘર કામ કર રહે હૈ. હમકો કુછ ભી નહીં મિલ રહા હૈ ખાને પીને કે લિયે. કોન સે વિસ્તાર મેં થે રાજકોટ જી? કોન સે રાજકોટ કે કોન સે વિસ્તાર મેં થે? સંતકબીર રોડ પર. વહાં પર અભી ક્યા કુછ મિલ રહા હૈ? કુછ નહીં હૈ, એક દિન ખા રહા હું, એક દિન ભોગે સો રહા હું, કુછ ભી નહીં હૈ. જીતના પૈસા થે હમ ખતમ હો ગયા, કુછ ખાને પીને કે ભી નહીં હૈ. સિર્ફ હમ ગુજરાત સરકાર કે યે બોલ રહા હું કે હમ હમારા રાજ્ય સે પહોંચા દે. અરે બલાંગીર ડિસ્ટ્રિક્ટ હૈ ઓર બલંગ જો ભી સંબલપુર મેં જહાં ભી હોતે હૈ સબ મેં હૈ, લેકિન યહાં ફસે હુએ હૈ જીતને લોગ. ખાના કામ તો હો રહા હૈ લેકિન અભી પૈસા ઉસા નહીં હૈ, ખાને પીને કા પૈસા નહીં હૈ, ઇસીલિયે બહોત પરેશાન હૈ. ઓર નવીન પટનાયક જો હૈ કિ સુરત કે લોગ કો ઉસકા એરિયા કે લોગ કે લેકે ગયા ઓર હમકો છોડ જાયે યહાં પર. હમ હમ જો યહાં પર હૈ તો જિસકે બચ્ચે લોગ હૈ વો લોગ પરેશાન બહોત હો ગયે, ઉનકે ભી 5-6 બચ્ચે હૈ વો ભી પરેશાન હૈ, ખાને પીને કોઈ નહીં હૈ. હમકો જૈસે કર ભી નવીન સરકાર દયા કરકે હમકો ઓડિશા પહોંચા દીજિયે, હમારા એરિયા પહોંચા દીજિયે, ઉસકે બાદ હમ. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.